સૌથી પહેલા વાત કરવી છે લોકોને હેરાન પરેશાન કરતી અંગ દઝાડતી ગરમીની. ગુજરાતની સાથે સાથે દેશમાં જાણે અગન વર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે લોકોને ચેતવ્યા છે કે આવનારા 5 દિવસ સાચવજો, આકાશમાંથી આગ વરસે છે અને હજી આકાશ વધુ આગ ઓકવાનું છે. આકરી ગરમી વચ્ચે ગરમીથી રાહતના કોઈ અણસાર નથી અને લોકોને પરસેવો છૂટી રહ્યો છે. બળતી બપોર અને કાઠી રાત, ગરમીથી લાલચોળ ગુજરાત. ગરમીથી 5 દિવસ સાચવજો. ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં એલર્ટ. છેલ્લા કેટલાક દિવસથી ગરમી ભૂકા કાઢી રહી છે. લાલ ચટક સૂરજ આકાશમાંથી અગ્નિ વર્ષા કરી રહ્યો છે. દેશના 9 રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર થયો છે. યુપીના આગ્રામાં 47.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મથુરામાં 47.5 ડિગ્રી, મધ્યપ્રદેશના દતિયામાં 47.5 ડિગ્રી તાપમાન, જ્યારે હરિયાણામાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતની હાલત પણ કંઈક આવી જ છે. જ્યાં બળતી બપોર છે તો કાઠી રાત. દિવસભર તો ગરમીનો પ્રકોપ રહે છે, સાથે ગરમ વાતાવરણ રાત્રિની ઊંઘ પણ બગાડે છે. લોકોએ બપોરના સમયે વગર કામનું ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું છે, તો જે નીકળી રહ્યા છે તેઓની હાલત ગરમીના કારણે ખરાબ થઈ જાય છે. હવામાન વિભાગે ગુજરાતવાસીઓને ચેતવ્યા છે, 5 દિવસ સાચવજો, ગરમી મારી નાખશે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ ગરમી વધશે, ચેતજો. हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर. आज और कल के लिए अहमदाबाद और गुजरात डिस्ट्रिक्ट के कुछ डिस्ट्रिक्ट के लिए वार्म नाइट की भी वार्निंग दी गई है. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જવાનો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન બનાવ્યો છે. 5 દિવસ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. આજરોજ મળેલ માહિતી મુજબ આવનારા 5 દિવસો દરમિયાન તાપમાન 45 ડિગ્રી ટેમ્પરેચર રહે તે પ્રકારનું અનુમાન કરવામાં આવેલું છે અને રેડ એલર્ટ હીટ એક્શન પ્લાન અંતર્ગત એને ડિક્લેર કરવામાં આવેલું છે આવનારા 5 દિવસો માટે. કોર્પોરેશન દ્વારા આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે. ગરમીને કારણે ગુજરાતીઓની તબિયત નાદુરસ્ત થઈ રહી છે. ઇમરજન્સી સેવામાં દોડતી 108ના ઇમરજન્સી કોલ પરથી અનુમાન લગાવી શકાય છે કે તાપનું ટોર્ચર કેવું છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 529 ઇમરજન્સી કોલ મળ્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 73, સુરતમાં 40, નવસારીમાં 34, છોટાઉદેપુરમાં 27, વડોદરામાં 19 અને રાજકોટમાં 18 કોલ મળ્યા છે. ગરમીને કારણે ઇમરજન્સી કોલ વધવાની સાથે શહેરોની હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે. અમદાવાદ સિવિલમાં હીટ સ્ટ્રોકના રોજના 30થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. રોજની ઓપીડી 10,000 ઉપર પહોંચી છે. આ જ્યારે ગરમી વધતી હોય તેવા સંજોગોમાં બને ત્યાં સુધી વલ્નરેબલ ગ્રુપના દર્દીઓ એટલે કે ખાસ કરીને વૃદ્ધ લોકોએ, નવજાત બાળકોએ, પ્રસૂતા બહેનોએ બપોરના સમયે એટલે કે પીક ઉપર જ્યારે ગરમી હોય એ સમયે બહાર નીકળવાનું બિનજરૂરી ટાળવું જોઈએ.
રાજકોટમાં પણ કાળઝાળ ગરમીથી બીમારીમાં વધારો થયો છે. જાડા ઉલટીના કેસમાં 10-20% ઉછાળો આવ્યો છે, જેને લઈને સિવિલમાં અલગથી 25 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો ઓલમોસ્ટ 10% જેવી કેસ આની રિલેટેડ એવું લાગે છે કે ગરમીની કારણે રિલેટેડ કેસ આવે છે. પણ સૌથી સારા સમાચાર એવી રીતે છે કે આ જે કેસ આવે આનું આપનું ઓપીડી અથવા ઇમરજન્સીમાં સારવાર થાય, 3 દિવસ માટે અથવા 4 દિવસ માટે આપના દવા આપીએ છીએ. હાલ તો ગરમીથી આખું ગુજરાત લાલ થયું છે. શહેરો જાણે અગ્નિ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બળતી બપોર છે, સાથે રાત પણ કાઠી બની છે. ગરમી સાથે અગ્નિવર્ષાની આગાહી પણ લોકોને પરસેવો છોડાવી રહી છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે આગામી 5 દિવસ સાચવવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડને આજે એક મોટી સફળતા મળી છે. આઈસીસ અથવા તો કહો કે આઈએસઆઈએસના 4 આતંકીઓ પોતાની મેલી મુરાદને અંજામ આપે એ પહેલા જ ગુજરાત એટીએસએમને ઝડપી પાડ્યા છે. આતંકીઓ ઝડપાતા તમને લાગતું હશે કે જોખમ ટળી ગયું છે, પણ એવું નથી. તપાસમાં ખુલાસા થયા છે કે આતંકીઓના હથિયાર એમની પહેલા જ ગુજરાત પહોંચી ગયા હતા અને એક અવાવરું જગ્યાએ મૂકી દેવામાં આવ્યા હતા. આ આતંકીઓ કેવી રીતે ઝડપાયા, ક્યાંથી હથિયાર મળ્યા અને શું ખરેખર જોખમ ટળી ગયું છે, હવે એ જુઓ. ગુજરાત પર આતંકીઓનો ગંદો ડોળો. આઈએસઆઈએસના 4 આતંકીઓ ઝડપાયા. અમદાવાદ એરપોર્ટથી કરાઈ ધરપકડ. ગુજરાત પર ગંદુ ડોળો રાખનારા 4 જેટલા આતંકીઓને ગુજરાત એટીએસએ ગઈકાલે સાંજે 8 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા તમામ આતંકીઓ મૂળ શ્રીલંકાના છે અને તેઓ આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા હતા, જેમના બેગમાંથી આઈએસઆઈએસનો એક ફ્લેગ પણ મળી આવ્યો છે. ગુજરાત એટીએસએ 4 આતંકીઓની ઓળખ પણ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આ 4 લોકો મોહમ્મદ નુસરત, સન ઓફ અહમદ ગની, ઉમર વર્ષ 33, મૂળ રહેવાસી નિગમ્બુ, શ્રીલંકા. નંબર 2 મોહમ્મદ ફારિશ, સન ઓફ મોહમ્મદ ફારૂક, ઉમર વર્ષ 35, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. નંબર 3 મોહમ્મદ નફરાન, સન ઓફ નેફર, ઉમર વર્ષ 27, મૂળ રહેવાસી કોલંબો. અને નંબર 4 મોહમ્મદ રશદીન, સન ઓફ અબ્દુલ રહીમ, ઉમર વર્ષ 43, મૂળ રહેવાસી કોલંબો. ઝડપાયેલા આતંકીઓ પાકિસ્તાનમાં રહેતા આઈએસઆઈએસના લીડર અબુ સાથે સંપર્કમાં હતા, જેને આતંકીઓને શ્રીલંકાની કરન્સીમાં 4 લાખ રૂપિયા આપ્યા હતા. આતંકીઓ એટલી હદે રેડિકલાઇઝ હતા કે સુસાઇડ બોમ્બિંગ માટે પણ તૈયાર હતા. અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી. આતંકીઓની સઘન પૂછપરછ કરતા તેમજ મોબાઈલ ફોનમાંથી મળેલી માહિતી મુજબ આતંકીઓના ટાર્ગેટ પર ભાજપ અને આરએસએસના નેતાઓ હતા, તેમજ યહૂદી અને ખ્રિસ્તી ધર્મના લોકો હતા, જેની પુષ્ટિ એટીએસના એસપી સુનિલ જોશી પણ કરી રહ્યા છે. પરંતુ અમને જે ફોનમાં જે ડિટેલ્સ બેસિક મળી, આમાં એ જનરલ જે સમાજ પ્રતિ જે અત્યાચાર છે એ બાબતમાં વાતો કરીને જ્યુઝ, ક્રિશ્ચન્સ, બીજેપી, આરએસએસની અગેન્સ્ટ કાર્યવાહી કરવાની વાતો કરે છે. કોઈ પણ સ્પેસિફિક ટાર્ગેટ બાબતમાં એમાં કાંઈ લખ્યું. આતંકીઓ ઝડપાઈ ગયા છે એટલે ખતરો ટળી ગયો તેવું નથી, ઉપરથી વધી ગયો છે. કારણ કે આતંકીઓ ગુજરાત પહોંચે તે પહેલા જ તેમના માટેના હથિયાર ગુજરાત પહોંચી ગયા હતા. અમદાવાદના નજીક આવેલા નાના ચિલોડાથી હિંમતનગર જવાના રસ્તા પર અબાઉની જગ્યામાં એક પોટલામાંથી 20 કારતૂસ સાથે 3 પિસ્તોલ મળી આવી છે. સાથે આ આઈએસઆઈએસનો ફ્લેગ પણ મળી આવ્યો છે. ગુજરાત એટીએસ પાસે તેની માહિતી જ નહોતી કે આવી રીતે અબાઉની જગ્યા પર હથિયારો પડ્યા છે, પણ આ તો આતંકીઓના મોબાઈલમાંથી મળી આવેલા ફોટાની તપાસ કરતા ખુલાસો થયો હતો. હાલ તો નાના ચિલોડા પાસેથી મળી આવેલા બિનવારસી હથિયારો બતાવી રહ્યા છે કે ગુજરાતમાં તેનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે.
વારસી બિનવારસી મૂકેલું હતું. નાના ચિરોડામાં છે, નાના ચિરોડાની પાસે પેલો હિંમતનગર રોડ ઉપર જવાના રસ્તા ઉપર સાઈડમાં બિનવારસી હાલતમાં મળી આવી છે. એટલે આ આ વેપન્સ કોને મૂક્યું, ક્યારે મૂક્યું, એ બધી તપાસની બાબત છે. હાલ તો શ્રીલંકાના તમામ આતંકીઓ પોતાના મેલા મનસુબાને અંજામ આપે તે પહેલા ઝડપાઈ ગયા છે, પરંતુ આતંકીઓ પહેલા ગુજરાત પહોંચેલા હથિયારોએ એજન્સીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ગુજરાતમાં હથિયાર ક્યાંથી આવ્યા અને અહીં હથિયારો કોને સંતાડ્યા તેને લઈને સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આતંકીઓને મદદ કરનાર ગુજરાતના આ હાથ સુધી તપાસ એજન્સીઓ ક્યારે પહોંચે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.